વેલકમ બેક. રાજ્યનાને સમાચારો જોઈશું, પરંતુ તે પહેલા મહત્વના સમાચાર. રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટની નામાંકિત હોટેલમાં અશ્લીલ ડાન્સ. જી હા, રાજકોટની આ ઘટના છે જ્યાં એક યુવતી અશ્લીલ ડાન્સ કરી રહી છે. યુવતીના અશ્લીલ ડાન્સનો વિડીયો થયો છે વાયરલ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે તપાસના આદેશ આપ્યા છે. આપને જણાવી દઈએ, રાજકોટથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે. રાજકોટની એક નામાંકિત હોટેલમાં અશ્લીલ ડાન્સ કરતો વિડીયો સામે આવ્યો છે. એક યુવતી આ વિડીયોમાં કરી રહી છે અશ્લીલ ડાન્સ, અને યુવતીના અશ્લીલ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ હડકંપ મચી ગયો છે. પોલીસને જાણ કરાતા પોલીસે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. આ યુવતી કોણ છે અને શા માટે આ પ્રકારની હરકતોને અહીં પરવાનગી આપવામાં આવી છે તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે. યુવતીના અશ્લીલ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, અને આ વિડીયો રાજકોટની એક નામાંકિત હોટેલનો હોવાનું પણ આવ્યું છે સામે. નામાંકિત હોટેલમાં કઈ રીતે આ યુવતી અશ્લીલ અભદ્ર ડાન્સ કરી રહી છે તે આ વિડીયોમાં જોઈ શકાય છે. આ વિડીયો વાયરલ થતાની સાથે પોલીસ પણ એક્શનમાં આવી છે, અને પોલીસે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. રાજકોટનો આ સમગ્ર કિસ્સો આવ્યો છે સામે, જ્યાં એક નામાંકિત હોટેલનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે એક યુવતી જે અશ્લીલ ડાન્સ કરી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. ગૌરવ, રાજકોટનો આ વિડીયો સામે આવ્યો છે, આ વિડીયો ક્યાંનો ક્યારનો છે, કઈ વિગતો સામે આવી છે ગૌરવ? નિધિ, જે વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયાની અંદર, તે રાજકોટના યાચિક રોડ પર આવેલી એક નામાંકિત હોટલનો છે. અને શુક્રવારે રાત્રિના સમયગાળા દરમિયાન આ વિડીયો છે તે કોઈ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. યુવતી છે તે લગ્ન અવસ્થાની અંદર ડાન્સ કરતી હોવાનું પણ તે વિડીયોની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે. અને હાલ જે આ ઘટના જે બની છે તેને લઈને ડીસીપી મનોહરસિંહ જાડેજા છે તેમના દ્વારા આ વિડીયોની તપાસ કરવા માટે તેને ક્રાઇમ બ્રાન્ચને આદેશ છે તે કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની જે પીએસઆઈ સહિત ચાર કોન્સ્ટેબલની જે ટીમ છે તેમના દ્વારા અત્યારે આ જે નામાંકિત હોટલ છે તેની અંદર તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ જે રૂમ છે તે કોને ભાડે આપવામાં આવ્યો હતો તે દિશામાં હાલ અત્યારે પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. કોઈ રેવ પાર્ટી કરવામાં આવી હતી કે યુવતી દ્વારા જે આ રૂમ છે તે બુક કરવામાં આવ્યો, અને ત્યારે ભૂલથી આ બારી છે તે ખુલ્લી રહી ગઈ હોવાનું પણ અત્યારે અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે. જી ગૌરવ, પૂરી માહિતી માટે આભાર. તો યાજ્ઞિક રોડ પર આવેલી એક નામાંકિત હોટલનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે.